ચાલો દીકરાઓ, હવે આપણે છે ને આયોડોફોર્મ ટેસ્ટ જે જોઈ એ આયોડોફોર્મ ટેસ્ટની મિકેનિઝમ જોવાનું. આયોડોફોર્મ ટેસ્ટ, આયોડોફોર્મ ટેસ્ટ જે ખરી ટેસ્ટ જે ખરી તે આપણે જોઈ, તેના તેની હું જોવાના છે મિકેનિઝમ, હું જોવાના છે મિકેનિઝમ. હવે મિકેનિઝમ તો જોઈએ, પણ આપણે જે રિએક્શન જાણતા છે તે બી પહેલા આપણને ખબર પડવી જોઈએ. ભાઈ રિએક્શન આપણે આવી જાણીએ, મિથાઇલ કિટોન એટલે કે આ CH3, એની પ્રક્રિયા કરવામાં આવે ચોપડી અનુસાર, એટલે કે આપણી ટેક્સ્ટબુક અનુસાર જો પ્રક્રિયા કરીએ તો NaOH લેવાય. પણ મેં તમને સમજાવી ગયો કે તમે NaOH કેવી રીતના બનાવી શકો, તો કે તમે 3 મોલ, ધારો કે NaX ની જગ્યાએ મેં I લઈ લઉં, તો 3I2+4NaOH થકી પ્રક્રિયા કરો તો તમે આ NaOH બનાવી શકો. તો એ મેં તમને ચર્ચા આગળ કરી ગયેલો છું, જેનાથી મને શું મળે, તો કે મને ખબર છે આ આપણે તો અહીંયા જ બ્રેકિંગ કરવાનું, આટલાનું કન્વર્ઝન જે ખરું તે CH I3માં કરી નાખવાનું, આઈ લીધો એટલે, અને અહીંયા મૂકવાનો છે ONA, તો ONA મૂકવાનું એટલે RC double bond O ને પછી ONA, આ માઇનસ ને આ પ્લસ, આ તમારો જવાબ થઈ ગયો. આ જો અહીંયા CH3 મૂકી દેવું તો એને સોડિયમ એસિટેટ કહેવાય, એટલે કે એસિટિક એસિડનો સોડિયમ ક્ષાર કહેવાય, અને આને આયોડોફોર્મ કહેવાય. પીળા રંગના આ પદાર્થ જો વપરાય, આઈ જો વપરાય તો પીળા રંગના અવક્ષેપ મળે, પીળા રંગના શું મળે, અવક્ષેપ મળે. હવે આની ચર્ચા તો આપણે કરી ગયા, અને એને પણ આપણને એમ થાય કે 3 મોલ I2 અને 4 મોલ NaOH કેવી રીતના વપરાતા હશે, તો તેની ચર્ચા આપણે કરવાના. હવે હું એની મિકેનિઝમ બતાવવા જઈ રહ્યો છું, ધ્યાનથી જોજો. તો મિકેનિઝમની વાત કરીએ તો R, પછી તો કે C double bond O, પછી તો કે મેં હવે લખતો છું CH2, અને H મેં અહીંયા બતાવી દીધું. આ જ પદાર્થ લખેલો છે અહીંયા, કંઈ નવું નથી કરતો. અને બેઝિક મીડિયમની અંદર રિએક્શન કરવામાં આવે એટલે NaOH-ના 1 મોલ વપરાય. હવે 4 મોલ વાપરેલા છે અહીંયા, મેં 1 જ મોલ લીધો, પણ આપણે જાણીએ કે કોઈ પણ આલ્કલી શું આપે આપણને, તો કે આલ્કલી આપે આપણને OH-. હવે તમે એ બી જાણો કે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મની જોડ હોય, હવે એ તમે નહીં બતાવો તો કંઈ નહીં, પણ અહીંયા OH- બતાવો તો એ OH- આના ઉપર એટેક કરે, એટલે શું થશે. તો ધ્યાનથી બરાબર જોજો, મિકેનિઝમની વાત કરીએ તો આ જે બોન્ડના ઇલેક્ટ્રોન છે અહીંયા, તે લઈને નહીં નીકળશે, અહીંયાથી નીકળશે H+ના ફોર્મમાં, એટલે H2O બનવાનો. તો માઇનસ તમે H2O લખી શકો અહીંયા. આ બે ઇલેક્ટ્રોન જે ખરા, આ બે ઇલેક્ટ્રોન જે ખરા તે આ કાર્બન ઉપર ચાલ્યા છે, એટલે તમને જવાબ મળવાનો C double bond O ને પછી CH2. અને હવે મેં પેલા જે બે ઇલેક્ટ્રોન મેળવ્યા તે મેં લખી દીધા માથા ઉપર, એકચ્યુઅલી એને કહેવાય કાર્બેનાયન, આયરો આજે ખરો તે શું કહેવાય, કાર્બેનાયન તરીકે ઓળખવામાં આવે. હવે એક્ઝેક્ટ એની પ્રક્રિયા કોની હાથે થાય, તો કે મેં આઈ લખેલો છે એટલે મેં અહીંયા આઈ જ લખી દેવું, બાકી જનરલી I2 લખાય, હું લખાય I2, 1 મોલ I2 લીધો મેં, કેટલા મોલ લીધો, 1 મોલ. હવે એ બી આપણે જાણીએ કે 1 આયોડિન નેગેટિવ આવે અને 1 આયોડિન પોઝિટિવ આવે. તો હવે બરાબર જોજો કે આ જે કાર્બન આયન છે એ આ પોઝિટિવ આયન સાથે શું થશે, લગ્ન કરે. હવે લગ્ન કરે તો મને જવાબ શું મળવાનો તે બરાબર ધ્યાન આપજો. તો મને જવાબ અહીંયા મેં લીડી દોરીને લખી દેમ, R C double bond O, પછી મને અહીંયા મળવાનું CH2, અને પછી મળવાનો I ની જગ્યાએ મેં લખવાનો X ની જગ્યાએ મેં લખવાનો I. ઓકે, હવે જે I નેગેટિવ છૂટો પડ્યો તે તમે જો ધ્યાન આપ્યું હોય તો અહીંયા મેં OH નો જ ઉપયોગ કરેલો, પણ Na+ તો રહી ગયેલો, તો એ Na+ બી ખરો, એ Na+ અને આ આઈ, એટલે -NaI તમે બતાવી શકો, હું બતાવી શકો -NaI બતાવી શકો. આ તમારી પ્રક્રિયા છે. હવે શું થાય, તો કે આ પ્રક્રિયા થઈ તો સેમ મેં NaOH સાથે રિએક્શન કરીને I2 સાથે કરી, પહેલા NaOH નો 1 મોલ લીધો અને I2 નો 1 મોલ લીધો, આ 3 મોલ છે, 1 મોલ લીધો. તો હવે મેં ડાયરેક્ટ જ લખી દેમ 2 NaOH
અને ટ્વાઇસ આઈ ટુ, એટલે બે વખત બે સ્ટેપ આ જ પ્રમાણે કરવાના, તો મને જવાબ શું મળશે? તો કે તો મને જવાબ મળશે અહીંયાથી એન એ પ્લસ, મેં ઉપર લખું અહીંયા લખી દે એન એ પ્લસ, જેની સાથે આઈ ની પ્રક્રિયાથી આ તમે એરો દોરી શકો. ઓકે, હવે મેં અહીંયા લખી દે આર સી ડબલ બોન્ડ હો, પછી હું લખી દેવાનો ખબર સી એક્સ થ્રી. હવે તમને સમજણ પડવી જોઈએ, એક્સ થ્રી એટલે હું, તો પાછું મેં ભૂલ કરી, આઈ થ્રી હું લખી દેવાનો, આઈ થ્રી. એક આઈ આવ્યો, બે એન એ વચ્ચે અને બે આઈ ટુ સાથે, તો અહીંયાના બે એચ નું ઓર વિસ્થાપન થઈ જશે અને સી આઈ થ્રી મળી જશે. હું મળી જશે સી આઈ થ્રી, આ રિએક્શન થવાનું. હવે આપણે એવું જાણીએ, બરાબર ધ્યાન આપજો, કે સારું ઓક્સિજન ઉપર આ તમને ખબર, હવે સી આઈ થ્રી થઈ ગયો અને એની પ્રક્રિયા ત્રણ મોલ, બે મોલ એનએઓએચ આવ્યા, એક મોલ એટલે ત્રણ મોલ થયા, આયોડિન તો વપરાઈ ગયા, એક મોલ અહીંયા આયોડિન વાપર્યો, આ બે મોલ વાપરે એટલે ત્રણ, હજુ એક એનએઓએચ રહ્યો. હું રહ્યો એનએઓએચ, ધ્યાન આપજો એનએઓએચ રહ્યો, હજુ એક મોલ, ત્રણ મોલ જ થયા, એક અને આ બે એટલે ત્રણ મોલ જ થયા, તો શું થશે? તો કે ધ્યાન આપજો, બરાબર વળી પાછો ધ્યાન આપજો, તો કે વળી પાછો ઓએચ માઇનસ, બહુ ધ્યાનથી જોજો, ઓએચ શું થશે? માઇનસ, એનએઓએચમાંથી ઓએચ માઇનસ જે ખરો, તે અહીંયાથી આ ઓક્સિજનની નેગેટિવિટી કાર્બન કરતા વધારે, એટલે આ ઇલેક્ટ્રોન આના ઉપર જઈ શકે, બરાબર ધ્યાન આપજો, એટલે આના ઉપર જાય, પણ વળી પાછા મેં એરો મારું કે આ ઇલેક્ટ્રોન પાછા અહીંયા બી આવી શકે, અને અહીંયાથી આ એરો મારું, બહુ ધ્યાનથી જોવો તો ખબર પડશે, આને શું કહેવાય ખબર? એસએન એઈ. હવે એસએન એઈ એટલે શું? તો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એન્ડ એલિમિનેશન. એડિશન એટલે જોડાવું અને નીકળી બી જવું. તો કેવી રીતના? તો કે જ્યારે આ પાઇ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ચાલ્યા જાય ત્યારે આ બને પોઝિટિવ, બરાબર બન્યો, એટલે આ ઓએચ માઇનસ આના ઉપર એટેક કરવાનો. ઓકે, કરી દીધો એટેક, કરી દીધો ઓએચ માઇનસ, એની અંદર જોડાવાનો. જ્યારે ઓએચ માઇનસ જોડાય ત્યારે વળી પાછા આ બે ઇલેક્ટ્રોન પાછા અહીંયા આવી જાય, એટલે ગયા બી ઓક્સિજન પર, આવે બી પાછા ઓક્સિજન પર. હવે એ જો ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો કમ્પલસરી આ સી આઈ થ્રી એ શું થવું પડે? નીકળવું પડે. એનો મતલબ એવો થઈ ગયો કે મને અહીંયા જવાબ હું મળવાનો આર, બરાબર ધ્યાનથી જોજો આર, પછી શું થવાનું? તો કે મને મળવાનું સી એ આર, પછી સી, પછી શું થવાનું? તો કે ઓએચ થવાનો દીકરા, બરાબર ધ્યાનથી જોજો ઓએચ. ઓએચ એટલે અહીંયા તમે સી ડબલ બોન્ડ ઓ લખવાનો, બરાબર છે, પણ અહીંયા થઈ જવાનો ઓએચ, કેમ કે આ ડબલ બોન્ડના મેં તમને કીધું કે અહીંયા તૂટીને ઇલેક્ટ્રોન બી જશે ને પાછા ઇલેક્ટ્રોન આવી બી જાય, એટલે ડબલ બોન્ડ પાછો તે જળવાઈ રહેવાનો, ઓએચ નીકળી જવાનો, અને હાથે શું થવાનું? તો કે સી આઈ થ્રી આ મળવાનું, પણ સી આઈ થ્રી જે ખરો ને એ તમને નેગેટિવ, કેમ કે આ બોન્ડના ઇલેક્ટ્રોન હાથે લેતો જાય, એટલે એ પાછો કેવો મળવાનો? નેગેટિવ. હવે આ તમને એસિડ મળ્યો કહેવાય, બરાબર ધ્યાન આપજો, એસિડ મળ્યો. હવે એ એસિડ મળ્યો અને સી આઈ થ્રી મળ્યું, આ મળ્યું તમને. હવે તમે જે પ્રક્રિયા કરવાના તેમાં તમારી પાસે શું આવવાનો? તો કે એન એ, બરાબર એન એ. તો તમને ખબર પડે કે એન એ આ એચ આ નેગેટિવ. હવે જો આની મિકેનિઝમ મેં તમને બતાવું તો આવું હશે, ધ્યાનથી જોજો આવું, તો તમને બતાવું તો એચ અહીંયા હશે. હવે જાણીએ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા જે ખરી તે વધારે, એટલે એચ પ્લસ અહીંથી છૂટો પડી શકે. હું છૂટો પડી શકે? એચ પ્લસ છૂટો પડી શકે. એ એચ પ્લસ જો છૂટો પડે તો એ આની સાથે જોડાય, એટલે તમારો જવાબ અહીંયા શું થવાનો? સી એચ આઈ થ્રી. હા, તો આ નેગેટિવ બનવાનું. શું બનવાનું? નેગેટિવ. જોજો ધ્યાનથી, આ નેગેટિવ બનશે, એચ પ્લસ જે ખરો તે પોઝિટિવ, અને તમે જાણતા છો કે એસિડ સરળતાથી એચ પ્લસનું શું કરી શકે? દાન. તો આ એચ પ્લસ જે ખરો, આ તે એચ પ્લસના ફોર્મમાં છૂટો પડે તો સી એચ આઈ થ્રી બની જવાનું, આ નેગેટિવ બનવાનું. આ નેગેટિવ બને તો આની અંદર ઓએચ વપરાયો, પણ એને તો ખરો, તો એને પ્લસ આવી ગયો, એને લીધે આ સી ડબલ બોન્ડ ઓ, પછી ઓ અને પછી બની જાય એને પ્લસ, અને આ તમારો જવાબ થઈ ગયો, અને આ તમારી મિકેનિઝમ થઈ ગઈ. આ એસએન એઈ લખેલું એનો મતલબ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એન્ડ એલિમિનેશન. આ એમ જા ઇલેક્ટ્રોન એટલે આ એવા એડ થઈ ગયો, એડ થઈ ગયા પછી પાછા આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, એટલે એલિમિનેશન.
અને અહીંથી Ci3 નીકળી ગયો એટલે એલિમિનેશન થઈ ગયું. એડિશન એન્ડ એલિમિનેશન રિએક્શન થાય અને ત્યારે ગઈને તમારા કેટલા મોલ વપરાય તે બરાબર જોઈ લો. NaOH કેટલા મોલ વપરાયા? તો કે NaOH 1 અહીંયા વપરાયો, બીજા 2 અહીંયા વપરાયા, ત્રીજો અહીંયા. ટોટલ કેટલા થયા? 4. I2 1 અને I2 2. બે ને કેટલા થયા? 3. ત્યારે ગઈને તમારી આ રિએક્શન જે કરી તે થતી અને તમને આયર્નો ફોર્મ જે કરો, CHI3 જે કરો તે ફોર્મ થતો હોય. આ મિકેનિઝમ છે. દીકરા બ્લુ કલર લખેલી એ નહીં, મિકેનિઝમ અહીંથી સ્ટાર્ટ થાય. અને કાર્બન આયન મળતો હોય, I2 સાથે રિએક્શન કરે, આ બધી જ વસ્તુઓ જે કરી દે તમને. અને ફરી પાછું સમજાવી દેમ, IH બેઝિક વાપરો, બેઝ વાપરો એટલે OH માઇનસ જ આપે. OH માઇનસ અને H પ્લસ ને લેતો જાય એટલે કાર્બન નેગેટિવ બને. એની આયોડિન સાથે રિએક્શન થાય તો આયોડિનમાં એક આયોડિન માઇનસ હોય, એક પ્લસ હોય તો પ્લસ સાથે લગ્ન કરે. એટલે આવી રીતના બે વખત કરવામાં આવે તો અહીંયા Ci3 થઈ જાય. અહીંયાથી સમજવાનું જરૂરી છે. અહીંયા બે પ્રકારની પ્રક્રિયા થાય, એડિશન એન્ડ એલિમિનેશન. આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે આ કાર્બન પોઝિટિવ બન્યો એટલે તરત OH એના ઉપર એટેક કર્યો, એડિશન થઈ ગયું. પછી આ ઇલેક્ટ્રોન પાછા અહીંયા આવી જાય એટલે આને નીકળવું પડે Ci3, એટલે Ci3 નીકળી ગયો. અને તમને જવાબ હું મળ્યો તો કે C(O) અને એની સાથે થઈ ગયો હોય એટલે એસિડ મળી ગયો. હવે એ એસિડની છેલ્લા NaOH સાથે રિએક્શન કરવામાં આવે તો એસિડ એ સરળતાથી H પ્લસ નું શું કરી શકે? દાન. તો દાન કરે તો આ નેગેટિવ આયન જે કરો તે H પ્લસ ને પોતાના બાજુ આકર્ષી લે એટલે ફોર્મ થઈ ગયા Ci3. આ નેગેટિવ બને તે NaOH બના Na પ્લસ સાથે લગ્ન કરીને બનાવી જાય સોડિયમ એસિડેટ અથવા R બરાબર તમે જે બી લખો તે. તો આ પ્રમાણે મિકેનિઝમ થતી હોય અને એ મિકેનિઝમ જે કરી તે અગત્યની જાણ ખાતર અને તમે આને JEE NEET માટે કામની મિકેનિઝમ હંમેશા બધી બરાબર આપણને આવડવી જોઈએ અને કયો પદાર્થ ક્યારે વપરાયો કેટલા બધી પ્રોપર વે આપણને ખબર હોવી જોઈએ મિકેનિઝમ ખાસ કરીને. હવે સાથે સાથે મેં એક વસ્તુ લખવાનો તે બી બહુ અગત્યનું. આ મિકેનિઝમ તમે ડ્રો કરી લેવ અથવા પોઝ કરીને લખી લેજો. હવે હું જે લખવાનો તે બહુ અગત્યનું. ધ્યાનથી જોજો, હવે હું લખવાનો છું તે જોજો. હું કેટલાક સૂત્ર લખવાનો અને કેટલીક વાત પણ લખવાનો સાથે, એ બી આપણે ચેક કરવી પડે અને એ ચેક કરો તો જ આપણને ખબર પડે, નહીં તો ખબર નહીં પડે. એટલે કેટલાક સૂત્ર બી લખીશ મેં અહીંયા તે બરાબર જોજો. નંબર 1 અહીંયા લખીશ મેં, નંબર 1 CH3 C(O) અને H આ પહેલો પદાર્થ લખો મેં. બીજો પદાર્થ લખો CH3 C(O) અને CH3 બીજો પદાર્થ લખો. ત્રીજો પદાર્થ મેં લખું ધ્યાનથી જોજો અને તે લખું મેં આ ટાઈપનો. ચોથો પદાર્થ મેં લખું અહીંયા ધ્યાનથી જોજો, અહીંયા આ ટાઈપનો લખું. પાંચમો પદાર્થ મેં અહીંયા લખું તમને કેવું તો બેન્ઝીન લખી દેમ આ પ્રકારે. C(O) અને CH3 જેને એસિટોફિનોન તરીકે ઓળખવામાં આવે, એસિટોફિનોન તરીકે લખો. પછી મેં લખી દીધો અહીંયા આ ટાઈપનો પદાર્થ, ધ્યાનથી જોજો, C(O) C6H5 આ પ્રકારનો લખો. સાત નંબર પર મેં કદાચ તમને લખી દેમ ઇથેનોલ, CH3 CH2 અને OH. આઠ નંબર પર મેં તમને કદાચ લખી દેમ CH3 CH અહીંયા OH અને અહીંયા બી તમને લખી દેમ CH3 પ્રોપેન ટુ ઓલ કહેવાય. તો આવા કેટલાક પદાર્થો જે ખરા તે લખી દેમ. નવ નંબર પર મેં લખી દેમ CH3 OH. દસ નંબર પર મેં તમને કદાચ લખી દેમ આ ટાઈપનો પદાર્થ અને અહીંયા OH. અગિયાર નંબર પર મેં તમને કદાચ લખી દેમ આવો અને અહીંયા OH લખી દેમ. હવે આ બધા પદાર્થો મેં અહીંયા લખ્યા, શરત આપણી આયોડોફોર્મની શું? તો કે આયોડોફોર્મની શરત આપણી એ કે આવો પદાર્થ હોવો જોઈએ મિથાઇલ કીટોન, આ ટાઈપનું આવેલું હોય તો રિએક્શન આપે, અધરવાઇઝ આવું આવેલું હોય તો રિએક્શન આપે આલ્કોહોલ. આ બહુ અગત્યનું છે. હવે શું થાય તો કે હવે જોઈ લો આ
મિથાઇલ કીટોન આપણને કીધું આટલો પોર્શન જે કરો તે આમાં છે આયરન, મતલબ આ રિએક્શન આપે આયરો ફોર્મ, આમાં ભી આટલો પોર્શન છે આ રિએક્શન આપે. હવે આની વાત કરીએ તો એ ભી આપશે, એ પણ આપશે આટલો. અહીંયા હું આવવાનું તો કે CH3 આવવાનું એટલે આટલો પોર્શન છે તો આ ભી આપશે રિએક્શન. પછી આની વાત કરીએ તો અહીંયા CH2 અને અહીંયા આવી જાય CH3, અહીંયા આવી જાય CH2 અને અહીંયા. હવે તમે જો કે કીટોનની બંને બાજુએ CH2 છે, મિથાઇલ સમૂહ નથી, આ તો ઇથાઇલ થઈ ગયો. આ તો કેવો થઈ ગયો? ઇથાઇલ. એટલે આ પ્રક્રિયા નહીં આપશે. ઓકે, આ પ્રક્રિયા આપશે? આપશે. આ પ્રક્રિયા નહીં આપે, નહીં આપે. કેમ? તો કે અહીંયા મિથાઇલ, અહીંયા ફિનાઇલ, અહીંયા બી ફિનાઇલ, મને તો મિથાઇલ જ જોઈએ કાર્બોનિલ સમૂહની બાજુમાં. ઓકે, આલ્કોહોલ, આલ્કોહોલ આપશે CH3 CHOH આપશે. ઇથેનોલ તમે આપી શકો, કરાવી શકો. આ બી તમને આપશે આલ્કોહોલ CHOH હોવો જોઈએ, CH3 CHOH હોવો જોઈએ. આ તમને નહીં આપશે. બરાબર, આની વાત કરો તો અહીંયા CH3 આવવાનો, CH3 ને અહીંયા આવવાનો CH, તો આ બી પોર્શન છે એટલે એ પણ આપશે. આની વાત કરીએ તો CH3 અહીંયા થઈ જાય CH2, અહીંયા થઈ જાય CH2, અહીંયા થઈ જાય CH3, તો આ નહીં આપશે. હવે તો કે 12 નંબર પર મેં લખું કે 12 નંબર પર લખું એસિડ અને તેના વ્યુત્પનો, વ્યુત્પનો, વ્યુત્પનો એટલે કોણ? નંબર 1 એસિડ ક્લોરાઇડ, ક્લોરાઇડ. નંબર 2 એનહાઇડ્રાઇડ, એનહાઇડ્રાઇડ. નંબર 3 એસ્ટર, કે પછી નંબર 4 એમાઇડ. આ પ્રક્રિયા આપતા નથી, આ પ્રક્રિયા આપતા નથી. 12 નંબર પર લખ્યું છે. તો આ ટાઈપની પ્રક્રિયા કોણ કોણ આપી શકે તેની ચર્ચા બરાબર ધ્યાનથી કરો અને તમે વિચારો તો તમને સમજણ પડે. હવે તમને એમ થાય કે આમાં કેમ આવું? તો કે આમાં મેં આવું લખી શકું, એચ ટુ છે એનો એચ જે ખરો તો ઉપર બતાવી શકું. તમારો જે મતલબ છે સીએ થ્રી સીએચ હોય, સીએ થ્રી સીએચ હોય જળવાયો તો એ આપી શકે, આ બી આપી શકે, આની આપી શકે, એ જળવાઈ નહીં એ નહીં આપી શકે. આ આલ્કોહોલ આપી શકે, આ આલ્કોહોલ નહીં આપી શકે, આ કીટોન આપી શકે, આ નહીં આપી શકે. કેમ નહીં આપી શકે તેની મતલબ જોઈ જોઈ લો બરાબર. અને આ બધું તો કે આ બધું જે ડબલ અને નીટની અંદર તમને ઉપયોગી, બરાબર. કોણ પ્રક્રિયા કરી શકે, કોણ પ્રક્રિયા નહીં કરી શકે એ અગત્યનું હોય. એટલે એ વસ્તુ જે કરી તે તમારે ધ્યાનમાં રાખવી પડે. અને એસિડના, એસિડ અને તેના વ્યુત્પનો, એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ, એસ્ટર અને એમાઇડ, આ પ્રક્રિયા આપતા નથી, આયડોફોર્મની ટેસ્ટ આપતા નથી. તો આ બી બહુ અગત્યનું દીકરાઓ. ઓકે.